You have already learned about Unit 2, Read 1, Unforgettable Walt Disney. So, today we are going to discuss about questions and answers and comprehension from this read. Let's discuss. From this paragraph, I have given you two questions. What is Roy's experience about Walt? Roy no anubhav, world we say, even if is no more. A jivant nathi, tyare pan eno shu anubhav che. Paragraph ni andar apanne je peli line apeli che ke my brother Walt is no more, that his influence lingers like a living presence over the studio. To ahiya apne my brother thi shuruat nathi kari devani. Kem ke my brother to Roy pote lakhe che Walt na bhai. એટલા માટે એણે ત્યાં લખેલું છે પેરેગ્રાફમાં, મીન્સ કે આપણા રીડની અંદર. પણ જ્યારે આપણે આન્સર આપીએ છીએ ત્યારે આપણે આ રીતનો ફેરફાર કરીને આપવો કે રોય ફીલ્સ ધેટ વોલ્ટ ઇઝ નો મોર અબાઉ અ મોર બટ હિઝ ઇન્ફ્લુએન્સ લિંજસ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. અથવા તમે બીજી રીતે પણ લખી શકો પ્રશ્ન પ્રમાણે, ધ રોય એક્સપિરિયન્સ અબાઉટ વોલ્ટ ઇઝ ધેટ, પછી પણ તમે લખી શકો, પણ આપણે અહીંયા ટૂંકમાં બતાવી શકીએ કે રોય ફીલ્સ ધેટ. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ. વોટ ડઝ રોય એક્સપેક્ટ, અપેક્ષા રાખવી, વેન હી વોક્સ રાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. ક્રૂ એટલે જે એના મેમ્બર, જે લોકો કામ કરતા હોય. તો અહીંયા જો છેલ્લેથી બીજી લીટીમાં, અમે ત્રીજી લીટીમાં, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર. તો ત્યાં આપણે આઈ હાફ એક્સપેક્ટ એવું નહીં લખીએ, બટ આપણે આ રીતે લખીએ કે વેન રોય વોક્સ રાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ હી એક્સપેક્ટ્સ. જો એ ડસથી પ્રશ્ન છે એટલે એક્સપેક્ટ રાખ્યું છે, પણ અહીંયા ડીડ આપેલું હોત તો આપણે અહીંયા એક્સપેક્ટેડ એવું લખવાનું થાય છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવું. હી એક્સપેક્ટેડ ટુ એન્કાઉન્ટર ધ ટોલ કન્ટ્રી બોય ફિગર હેડ બોટ ડાઉન ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ. બીજો એક પેરેગ્રાફ જોઈએ. વાય ડુ પીપલ રિમેમ્બર વોલ્ટ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઈવ, હજી જીવે છે એવી રીતે લોકો એને કેમ યાદ રાખે છે. બીજો પ્રશ્ન છે, વિચ એક્ઝેક્ટિવ ડઝ રોય યુઝ ફોર હિઝ બ્રધર વોલ્ટ. બંનેના આન્સર આપણે જોઈએ. વોલ્ટ વોઝ અ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ મેકિંગ મૂવીઝ એન્ડ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડ એક જગ્યા છે એટલે જે બિલ્ડિંગ ડિઝનીલેન્ડ અને બાંધકામ કરવું. સો પીપલ સ્ટીલ રિમેમ્બર વોલ્ટ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઈવ, કારણ કે એના ફિલ્મો હજી જોવે છે, ડિઝનીલેન્ડમાં ફરે છે, તો એની જીવંત હાજરી જ છે એવું લોકો એ રીતે એને યાદ રાખે છે. બે એક્ઝેક્ટિવ્સ, વિશેષણો રોય યુઝ કરેલા છે. તો એ બે એક્ઝેક્ટિવ્સ છે લાઈક imaginative and industrious are used for Walt by his brother Roy. What was the striking thing about Walt? Walt વિશે એવી ખાસ બાબત એ જણાવીએ. આન્સર જોઈએ તો Walt was a genius who had an extraordinary, અસામાન્ય, દરેક વ્યક્તિમાં ન હોય એવી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક. કોઈ બાબતની અંદર, કોઈ સ્ટોરીમાં, કોઈ આઈડિયામાં, એની અંદર એ એક ઇમેજિનેશનનો એક્સ્ટ્રા સ્ટ્રોક ઉમેરતા, એ એમના ઇમેજિનેશનની એક ખાસિયત હતી. અહીંયા આ સ્ટ્રાઇકિંગ થિંગ વોલ્ટ માટે આપેલી છે. હાઉ વોઝ વોલ્ટ ફોર મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો માટે વોલ્ટ કેવા હતા. ફોર મિલિયન્સ ઓફ પીપલ વોલ્ટ વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. અહીં આપેલું છે ને, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ ધ ટીવી શો હી વોઝ. તો અહીંયા વોલ્ટ વોઝ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન, એના ઘરની અંદર આનંદ અને રમૂજ લઈ આવતા કાર્ટૂનના માધ્યમથી, ફિલ્મોના માધ્યમથી. તો લોકો વોલ્ટને એ માટે યાદ કરે છે. પછીના પેરેગ્રાફમાં જોઈએ.
हाउ डीड वॉल्ट अर्न हिज फर्स्ट मनी, केवी रीते एमने पहला रुपया एना कमाया था, पहलो रुपयो पोतानी पहली आवक इनकम। वॉल्ट अर्न्ड निकल, निकल एक चलन छे, ए तमने मैं रीडनी अंदर समझावेलू छे, फ्रॉम अ स्केच ऑफ नेबर्स हॉर्स। बीजो क्वेश्चन जोईए, मेन्शन द नेम ऑफ सीटीज फ्रॉम एक्सटेर, तो अहीं त्रण सीटी नाम आपेला छे, शिकागो, कैंसास अने हॉलीवुड। हॉलीवुड पण एक सीटी छे, एटले अहीं आपणे आ त्रण सीटीनुं नाम अहीं लखेला छे। हाउ केन यू से देट वॉल्ट इज अ मेन ऑफ डिटर्मिनेशन, डिटर्मिनेशन निश्चय, अने वॉट डीड ही डिक्लेर टू रॉय अबाउट इज फ्यूचर प्लान, द डिस्ट्रीब्यूटेड कॉपी राइटेड ओस्वाल्ड एंड वॉन्टेड टू रन द सीरीज हिमसेल्फ। मतलब के एनो हक छे ओस्वाल्ड कार्टून सीरीजनो, ए हक वॉल्ट पासेथी एना डिस्ट्रीब्यूटर एटले वितरक એમણે લઈ લીધો, છતાં પણ વોલ્ટ ડીડન્ટ સીમ ડાઉન હાર્ટેડ, ડાઉન હાર્ટેડ મીન્સ નિરાશ ન થયા, એન્ડ ટોક્ડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ વિથ માઉસ, યુ નો વેરી વેલ ધેટ મિકી માઉસ। અને બીજો પ્રશ્ન છે, એને શું ડિક્લેર કર્યું રોયને એના ફ્યુચર પ્લાન વિશે, હી ડિસાઇડેડ ટુ રોય ધેટ ધે વુડ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ ઓફ કાર્ટૂન વિથ માઉસ, કે હવેની જે ઓસ્વાલ્ડ રેબિટ છે એ ભલે એણે વિતરકે લઈ લીધી, પણ નાવ વી વિલ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ વિથ માઉસ। આઈ હોપ કે તમે આ પ્રશ્નને કેવી રીતે આપણે પેરેગ્રાફમાંથી જોયા, સમજ્યા અને સમજાઈ ગયા હશે। થેન્ક યુ।